બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો ખાસ રજૂઆતમાં આપણે વાત કરી રહ્યા છે શનિ શિંગણાપુર મંદિરમાં. હવે નિર્ણય કોણ કરશે કે મહિલાઓ પૂજા અને તેલ ચડાવવાનો અધિકાર છે કે નહીં, આપણે તેના ઉપર ચર્ચામાં આગળ વધીએ. સ્વામીજી, આપણે કહેવું છે કે અત્યારે જે એનસીપીના જે અધ્યક્ષ છે શરદ પવાર, તેમણે કહ્યું છે કે કોઈ ભગવાન મહિલાઓ સાથે ભેદભાવ નથી કરતો અને જો અગર ભેદભાવ કરે છે તો તે મારા માટે ભગવાન નથી. મારે આપણે એ કહેવું છે કે આર્ટ ઓફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર છે, તેમણે દેવેન્દ્ર ફડણવીસ સાથે જયારે મુલાકાત કરી ત્યારે બે વિકલ્પ તેમણે આપ્યા. તેમણે જણાવ્યું કે યા તો બાલાજી મંદિરની અંદર જે ફોર્મ્યુલા છે તેને ફોલો કરો અથવા તો કાશી વિશ્વનાથ મંદિરની અંદર જે ફોર્મ્યુલા છે તેને ફોલો કરો. આપનું શું માનવું છે, આ બેમાંથી કયા વિકલ્પ યોગ્ય છે? જે એક વિકલ્પ એવો છે કે જે અમારું પણ કહેવું છે કે કોઈ જ ઉપર ન જવું અને ત્યાંના પ્રિસ્ટ એટલે કે ત્યાંના જે પૂજારીઓ છે તે પૂજા કરે અને દરેક જણને દુકાનમાં તો દરેકને અલાવ જ છે, ત્યાં ગાડી ચબુતરા પર ફક્ત ને ફક્ત પૂજારી સિવાય કોઈને પ્રશ્ન થાય. આ એક ઉત્તમ આનો નિર્ણય છે, કોઈનો ભેદભાવની વાત નથી અને પવિત્રતા સચવેલી રહી અને એની પરંપરાઓ પણ સચવેલી રહી, આ એક જરૂરી છે. નહીં પણ શ્રી જી બે વિકલ્પ આપ્યા હતા શ્રી શ્રી રવિશંકરે, તેમાંથી કયો વિકલ્પ આપણે યોગ્ય લાગે છે? મેં કીધું ને કે ફક્ત પૂજારી જ ઉપર જાય, બીજા કોઈ ઉપર પૂજા કરવાનો અધિકાર નથી એ જાહેર કરી દે. એમણે બે વિકલ્પ એક બાલાજી મંદિરનો આપ્યો અને કાશી વિશ્વનાથ મંદિરમાં જે ફોર્મ્યુલા છે તેનો આપ્યો છે. બાલાજીમાં લખેલું છે, બાલાજીની ફોર્મ્યુલા એ છે કે તેમાં ખાલી સંત જ અંદર પૂજારી જો, એમાં મહિલા અને પુરુષોને પ્રવેશ નથી આપવામાં આવતો બાલાજી મંદિરમાં, ત્યાં કોઈને જ પ્રવેશ નથી આપવામાં આવતો પૂજારી સિવાય. ઓકે, હું એ જ કહું છું, આપ જે આ વિકલ્પની વાત કરી રહ્યા છો બાલાજી ફોર્મ્યુલાની, એમાં ભૂમાતા બ્રિગેડના જે સભ્યો છે તેમનું કહેવું છે કે તિરુપતિ બાલાજી મંદિરની ફોર્મ્યુલાને મંદિરમાં ત્યારે જ સ્વીકારવામાં આવશે કે યદિ મંદિરની અંદર પૂજારી મહિલા નિયુક્ત કરવામાં આવે. હવે આપ શું કહેશો તેમાં? આમાં પંકજભાઈ એવી છે કે ઘણી બધી જગ્યાએ મેં તમને કીધું કે વિખવાદ છે અને પંકજભાઈ આ એક પ્રણાલી છે, પ્રણાલીની અંદર જે પ્રમાણે થતું હોય તે પ્રમાણે જ થાય અને શાસ્ત્રની પણ પોતાની પ્રણાલી છે કે કોણ શું કરી શકે કેવી રીતે કરી શકે. અને તમે એમ કહો કે મૌલી તરીકે મૌલવી તરીકે કે પ્રિસ્ટ તરીકે ફાધર તરીકે તમે હવે સ્ત્રીઓની નિયુક્તિ કરો, આજે કદી થયું નથી વિશ્વની અંદર. જે જગ્યાએ વિશ્વમાં જે પ્રમાણે શાસ્ત્રની ગણતરી છે તે પ્રમાણેની જ વાત થાય અને શાસ્ત્રને વિમુખ થઈને હું વાત ન કરી શકું અને આ જ સત્ય છે. સોનલબેન, આ ઘટનાનો કોઈ સુખદ અંત નથી દેખાઈ રહ્યો, કારણ કે ભૂમાતા બ્રિગેડની જે મહિલાઓ છે તે હજુ પણ કહી રહી છે કે બાલાજી ફોર્મ્યુલા નહીં, બાલાજી ફોર્મ્યુલા કરવી હોય તો મહિલા પૂજારી પણ જોઈશે. શ્રી શ્રી રવિશંકરે જે બે વિકલ્પ આપ્યા છે તેના ઉપર હજુ દેવેન્દ્ર ફડણવીસ વિચાર કરવાના છે, પણ આખરે તમને શું લાગે છે આમાં કયો વિકલ્પ લઈ શકાય? હું ના પાડીશ, કારણ કે બોલે પેલા તો તૃપ્તિબેન ની જ વાત કરીએ, પોતે એક વસ્તુ પર ક્યારેય ટક્યા નથી. પેલી બાજુ એમ કહે છે કે દેવેન્દ્રભાઈ ડિસિઝન લઈ લે અને એ નક્કી કરી કાઢે, અને એક બાજુ એમ કહે છે કે બાલાજી મંદિરમાં બદલી કાઢે, એટલે એમને એક નવો બાજુ મુદ્દો મળી ગયો કે હવે હવે આ સાઈડ ઉપરથી શરીર એવું પૂરું થઈ ગયું છે, હવે હું બાલાજી મંદિર બાજુ જતી રહું અને હું પાછું એનું ફેમ લૂંટી લઉં ને એની આગળ પાછો કોઈક ઇસ્યુ નવો ચાલુ કરું, પાછા કોઈ બીજા મુખ્યમંત્રીને મળવાનું થઈ જાય એની પર ગતિ પર ચાલી રહે, એટલે પોતે એમનું માઇન્ડ પાછું ઓકે નથી, એટલે એમને સાઈડ પર રાખીએ. પણ આમાં જે મહારાજે કીધું જે અત્યારે વાત કરી રહ્યા છે જે સંત, કે અગર નક્કી કરો તો બધી જગ્યાએ એક જ સરખું ડિસિઝન હોવું જોઈએ, અને બેલી વાત કે એમને કીધું દરેક જગ્યાએ સંત અલગ અલગ ડિસિઝન આપે છે તો એ નહીં હોવું જોઈએ. અગર આપણા જે આપણે હિન્દુ દેવી દેવતાઓ છે 32 કરોડ આપણા જે દેવતાઓની વાત કરીએ છીએ બધા પૂજ્ય છે, તો એની જે સિસ્ટમ છે એમાં કોઈ પણ એક સંતની મુજબ પોતાની પ્રણાલી મુજબ ના ચાલવું જોઈએ, એક જ વસ્તુ ઉપર હોવું જોઈએ. જેમ એમને કીધું કે હું એવું માનું છું પર્સનલી કે જે વ્યક્તિ જે સ્ત્રીએ તમને જન્મ આપ્યો છે એનું મોઢું નહીં જોવું, એને પૂજા નહીં કરવા દેવી, આની હું ટોટલ એનો વિરોધ કરું છું. કારણ કે પાર્વતી માની વાત કરીએ તો બી એ શંકર ભગવાનની પૂજા કર્યા બાદ એમના પત્ની બન્યા હતા, હનુમાનજી બી એવું કહે છે પરણેલા હતા ત્યારે બી એમનું વિવાદ હતી, અત્યારે હનુમાનજીના મંદિરમાં પણ જાય છે લોકો અને પૂજા કરે છે, શંકર ભગવાનની પણ પૂજા કરે છે. અને હું એવું કહું છું કે જો તૃપ્તિબેને આટલું જ બધું કરવું હતું, શનિ શિંગણાપુરની જ વાત કરતા હતા, નવી શનિદેવની મંદિરની સ્થાપના કરતા, પોતે જ મંદિરમાં પૂજા કરતા અને પોતે જ કેમ તેલ ચડાવવા લાગ્યા અને એમને આ બધો ઇસ્યુ કર્યો અને છેવટે તો એમને મુખ્યમંત્રી પર મૂકી દીધું, તો આનો કોઈ સુખદ નિવારણ મને નથી લાગતું. આ કારણ આમાં પોલિટિકલી બધું રમાઈ રહ્યું છે, રમતો રહી રહ્યું છે. સ્વામી સ્વરૂપાનંદે સરસ્વતીએ પણ જે વાત કરી છે તેના નિવેદન ઉપર હું સ્વામીજીનું મત જાણીશ, પરંતુ રુજાનજી આપને શું લાગે છે કે જે વિકલ્પો છે તેમાંથી કોઈ એક વિકલ્પ અપનાવી શકાય ખરો, કે પછી જે વિકલ્પ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ પણ વિવાદ તો જોવા મળશે એવું આપને લાગે છે? વિવાદ તો 100% જોવા મળશે. યા, ઇટ વિલ બી, ધેર આર ટુ વેઝ ઓફ ધેટ આઈ સેડ બિફોર ઓલસો, કે આઈધર ફડણવીસ સાહેબ ના કહી જશે કે ભાઈ એ તો જે સંતોને બધાનું
અંદર જે રીતે લોકો વિચારે યા અગર ઇફ હી સેઝ કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આમાં વિવાદ જેવું એવું છે જ નહીં કારણ કે હજી જે બધા કહી રહ્યા છે કે બધાને મને પેલા એકે સે પ્રશાસન તો કહી જ રહ્યું છે કે ભાઈ અમે તો છોકરો જેન્ટ્સ ને બી ઉપર ચડવા નથી દેતા એટલે કહી દે છે કે અમે તો નથી ચડવા અહીં આપણે રોકવા માંગી સ્વામીજી એક છેલ્લો સવાલ આપણે પૂછવા માંગી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તેમણે એક નિવેદન આપ્યું હતું કે શનિ ગ્રહ નથી તેની પૂજા ન કરવી જોઈએ મહિલાઓ જે વિરોધ કરી રહી છે તે ખોટો છે આ મુદ્દા ઉપર આપનું શું કહેવું છે તેમની પૂજા ન કરવી જોઈએ શનિ ને દૂર રાખવું જોઈએ એમના ઉપર ભગવાન નથી કે ગ્રહ છે આજે દરેક જગ્યાએ પાડ્યા પણ પૂજાય છે ઘણી જગ્યાએ પિતૃઓ પૂજાય છે એ વાત હું પણ એગ્રી છું કે ગ્રહ અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ તો આ ખાસ રજૂઆતમાં આપણે વાત કરી શનિ શિંગણાપુર મંદિરમાં પૂજાનો નિર્ણય હવે કોણ કરશે જોકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉપર આ નિર્ણય છોડી દેવાયો છે હવે જોવાનું એ છે કે સુખદ ઉકેલ આ મંદિરને લઈને આવે છે કે નહીં ખાસ રજૂઆતમાં અત્યારે આટલું જ નમસ્કાર